મને નહી હાલે ભાઈઓ, માતાજી મિત્ર કેમ છો બધા, મજામાં જ હશો? તો ગુડ મોર્નિંગ ગાઈસ, અત્યારે વાગા છે 9 ને હું કીધો કે વિડીયો ચાલુ કરી નાખો, પછી વળી લેટ થઈ જશે વિડીયો ચાલુ કરવામાં, તો હું વિડીયો ચાલુ કરી નાખું છું. તો અત્યારે તમે આ સાઈડ છે ને વરસાદ એવો થઈ ગયો છે, તો હું તમને વરસાદ બતાવું કેવી હશે, પણ હવે વરસાદ નક્કી ન કહેવાય, વરસાદ છે ને વરસાદ ડરો ન કહેવાય, કેમ કાલે ને રાતે વરસાદ પેલા 1-2 વાગે વરસાદ આવી હતી, વીજ એવી પડતી હતી, પણ તો મને નિંદર માટે ડર છે કહેવાય ના, કારણ બી વીજથી તો હું બીઉં છું, ઠીક છે. તો ડર કહેવાય રાતના પડીથી, પાછું સૂતો તો ફોન એરોપ્લેનમાં રાખીને સૂઈ ગયો હતો, આમ તો થોડીક નીંદે ઉઠી ગયો હતો, થોડીક ઉઠીતા ગયો હતો, કેમ વીજ પતેલી અવાજ આવતો હતો એટલા માટે, ઠીક છે. તો અત્યારે પહેલી વાર અમે મારો ભાઈ ને મારો ભાઈ નન મારા નનકો મારાથી મોટો જ છે, સમજી લો, હું બીજો નહીં, 3 ભાઈ છે, હું મારા સિવાય 3 ભાઈ, એક મોટો જે કંપનીમાં ગયો છે અને એક બીજો છે જે વચ્ચેવાળો એ ગયો છે કંપનીમાં, ને બિગ ભેગો છે 7માં છે અંકિતભાઈ, હવે એ ગયા છે કંપનીમાં, ને કંપનીમાં સમજી લો ને કે આજે સવારે 8 વાગે જાય, 8 થી 8 છે, સવારે 8 વાગે જાય ને સાંજે 8 વાગે આવશે, ઠીક છે. અને 8 વાગે એ આવી પહેલી વાર ગયા છે, આમ મારા ભાઈનું વિજયનું નક્કી ન કહેવાય, લાગી તો જાય એનું નક્કી ન કહે, કેમ કે એ હે ને કામ તો કરી શકશે, પણ હવે જે બીજો ભેગો ગયો છે ને અંકિતભાઈ એનું નક્કી ન કહેવાય, એ ત્યારે જ હાલે આવે, એનું કામ એક કાર્યક્રમ કરી શકે છે, હાલો કાર્યક્રમ કરી શકે તો મતલબ બીજું કામ કરી શકીશ, હું કાર્યક્રમ કરી ચૂક્યો છું, એટલે બીજો કામ તો પછી ઓખું ન કહેવાય, પણ હવે એનું નક્કી ન કહેવાય, બપોર સુધી થાકી જાય, સાંજ થાકી જાય, એનું નક્કી ન કહેવાય. અત્યારે વરસાદનો ટાઈમ છે એટલે એટલે એને મજા આવે કામ કરવાની, અત્યારે જો ઠંડો ઠંડો મોસમ છે કામ આવે, જ્યારે ઉનાળો આવશે ને ફૂલ ગરમી થશે તો એને કામ નહીં મનાય છે, મતલબ એને કામ ન કરી શકે, અંકિતની વાત કરું છું, બીજા તો ભલે કામ ન કરી શકે, ખરો બપોર વે કે તડકો ફૂલ વે કે હવે આ સાઈડ ફૂલ વરસાદ ચડી છે, હવે આવે તો ઠીક, તો આગળ વટર તમને વરસાદ આવશે, તો બને જો વિડીયોમાં ફૂલ વોસ્ટ ટાઈમ દો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોય ભૂલ્યા વગર, ને સપોર્ટ કરો ગાઈસ, દિલથી સપોર્ટ કરો, આવી મહેનત કરું છું, વિડીયા ડેલી બનાવું જ છું, એમ નહીં કે નથી બનાવતો, ખાલી તમારો સપોર્ટ ખબર, ફૂલ વોસ્ટ ટાઈમનો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોય ભૂલ્યા વગર, તો હવે આજે વરસાદ આવશે તો વરસાદ તમને વ્યૂ બતાવું, તો તમે જોઈ શકો છો વરસાદ ફૂલ ચડી છે, આ બાજુ ચકલી બકલી છે, આ બાજુ ફૂલ વરસાદ ચડી છે, તમે જોઈ શકો છો, ઠીક છે, તમે આ બાજુ કાંઈ નથી ને ખાલી આ સાઈડ ચડી છે, હવે વરસાદ આવે ને તો મજા આવે, કાંઈ ઠંડી ઠંડી, કાલે તો આવી હતી, વીજ ન પડી ગઈ, બાકી વીજ આવશે તો મને ફોન સ્વિચ ઓફ કરીને રાખી દેવો પડશે, તો વીજ ન આવે તો સારો, ખાલી વરસાદ પડે તો મજા આવે, તો જોઈએ વરસાદ આજે મોજ કરવાની, તમે હું મોજ કરીશ, તમારે પણ મોજ કરાવીશ, વિડીયામાં આગળ બંને રહેજો, તો વિડીયામાં આજે મોજ કરાવશી, ભલે કે કેનાલ અમારે કહે કે આના વિડીયા નહોતા, આના વિડીયા નહોતા, કેનાલ અમારા કહેશે તો હું ગાઈશ વિડીયો ઉઠાવીશ, ભલે ગમે તે કહેશે કે નીકળે, આખો ડી વિડીયો ઉઠાવે, 2 ભાઈ તો એક અંકિતભાઈ ને કહું નીકળી ગયા છે, ઠીક છે, તો એ તો નીકળી ગયા છે, હવે આવશે ક્યારે તો તમને ઉતારીશ, તો બને જો વિડીયોમાં ફૂલ વોસ્ટ ટાઈમ દો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જ ભૂલ્યા વગર, ને ગાઈશ સપોર્ટ કરો પ્લીઝ, સપોર્ટ કરો, હવે તો અમે થોડોક આગળ કંઈક વધીએ, ડેલી વિડીયો મેલું જ છું, ઠીક છે, હવે તમારો સપોર્ટ કપે છે અને તમારો સાથ સહકાર કપે છે, બસ ગાઈશ શું આવે તો બારે ને હમણાં હવે મારા બનીને આવવાના છે, ઠીક છે, મારા બનીને આવે છે, એ કીધો કે ભાજી વીનવા હાલી, મતલબ ભીમા સાથે આવે છે, ભાજી ખાવી હશે એને, તો આ બાજુ પહેલાં મારી મમ્મીને ગયા હતા આ બાજુ લેવા, જંગલ બાજુ હતો આ બાજુ આ સાઈડ, તમે જોઈ શકો તો આ સાઈડ લેવા ગયા હતા, એ સાઈડ પાસે જોઉં જો અજ્જુભાઈ હું ને મારા બંને જવાના છીએ અહીંયા ભાજી વીનવા, ભીમા સાથે આવે છે હમણાં, હવે નીકળીતા ગયા છે પહેલાં, બસ પહોંચવા ખાતે, બસ હું રેડી થઈ ગયો છું, વળી કહેશે વિડીયો બીડીયો ઉતારવાના એ, વળી વિડીયો બીડીયો ઉતારશી, 1-2 વિડીયો ઉતારશે, અને પછી જોઈએ ભાજી વીનવાનું કહેશે,
પણ આપણે એવી ખબર નથી ભાજી કેવી છે. હું ખાતો નથી કેમ, લીલી ભાજી હું ખાતો મને ભાવતી જ નથી. લીલી વસ્તુ ગમે તે હોય ને મને ભાવતી જ નથી. ઠીક છે, મારી મમ્મીને હું કહે છે વિડા કાં બનાવો, વિડા બનાવે છે ને આમ છે ને આમ છે. વિડા તો મેલો તો કરે ને મારી મમ્મીને એક છે બરાબર છે, મારી મમ્મી વિડા બનાવીને હા તો કરે છે, બીજા તો ના કરે છે. હવે શું કરીએ, બહાર જ બનાવું છું, ક્યાં ઘરે તો નહીં બનાવતો ને. ઠીક છે, હવે બસ મારે બનીને આવવા જઈએ પછી બનાવશી, ધબધબાટી બોલાવી આપે. ગાઈસ બધા આવ્યા હતા ભાજી વીમા જોઈ શકો, ભીમા સાથે આવ્યા, ખાલી સેટે સેટે જ આવે બિચારા ભાજી વીનવા આવડી ભરાઈ ગઈ, પાખો જબલો ભરી નાખે છે બે જાના રહી. આ આપનો કેરેક્ટર છે અજીભાઈ, કેમ છો બાકી મજામાં? મજા મજા. નારાયણનજી તો બસ ભાજી વીનવા આવ્યા હતા. ભાજી કોણ ખાય, તમે નહીં ખાતા? ના બકરા લઈ આવે ભાઈ, બકરા હતું, બકરા માટે ઘાસ હાલે, એટલે ભાજી ખાવી છે, ભાજી લેવા. અચ્છા હાલે, આમાં મને ખબર નહીં પડે ભાજી કઈ છે, રમઈ લઈ લે ને તને, મને નહીં હાલે ભાઈઓ, આપે ગમે રે હાલે. જો આ છે ભાજી, આને કહેવાય ભાજી કે જે, આને કહેવાય ભાજી, અને ઘાસમાં ખબર ન પડે આમાં ભાજી કઈ છે ને એવું કહું ઘાસ. હું પોતે કોકને પૂછ્યા કરું આને ભાજી કહેવાય એટલી ખબર છે. હા ઈ એ આ બધી ભાજી જ કહેવાય, આપણે ક્યારેક ઘાસ આવી જાય હાથમાં કાઢી નાખવાની પછી ઘરે. હા ઈ એ સાફ કરી નાખવાની, તો ખાવી તો આવજે લાખા પણ ઘણે ઉગીએ ચિક્કા પણ દુનિયા પણ. ભીમા સર વાળા અહીંયા આવ્યા વિનવા, બરાબર છે ને? કમ્પ્લીટ કમ્પ્લીટ. તો બસ તો બસ, આખો કોથરો લઈ આવ્યો ને, જાણે ભાજી ઢગલી જશે. ભીમા સર ખબર આખા ભીમા સર ને કઢાઈ રાંધશે, કઢાઈઓ કઢાઈઓ ઈ ના બેલું ભાજી ભાજી. તમે કોઈ દી ખાધી હોય તો કમેન્ટ માં કહેજો. હા તમે કોઈ ખાધી હોય તો કમેન્ટ કરજો, ન ખાધી હોય આલેજો અજુભાઈ ને ઘરે આલેજો. ભીમાસન માં આખો કોથરો ભરીને લઈ જાય છે. હા લાઈક અને ફોલો કરતા આવજો ભેગા ભાઈ. હા શાક પણ કેવી રીતે બનાવશે ઈ પણ બતાવશે ઈ વિડીયો, તો મને લઈ દઈ હું રાખી દઈશ. બાકી આ જો કોથરો બહુ ભર્યો છે ભાઈ, આમાં એક બે ઘાસ મારા કાને જશે, ઘાસ આવી ગયા છે. ઓકે અજુભાઈ વિડા કેમ, બરાબર આવે છે ને? એડિટિંગ એડિટિંગ બરાબર છે ને? ઈ ગયો નંબર એક નંબર એક. તો બસ આજે કાંજે મેલો ને ખમ દારૂ વાળો આજે આવશે 6 વાગે, કે તું મકે નશે મેં કલો ટ્રોફી દને. ટ્રોફી જીતી હોય? હા ટ્રોફી જીત્યો, ટ્રોફી જીતી એમ હોટલ જગ્યા જુડવી ઈ ચવા ગઈ. પેલો વિડીયો બનાવ્યો કે ના શું થડેનું કયો? ઈ વિડીયો પણ શેર પેલો ન બનાવ્યો, ઈ સેલે બનાવ્યો ને? છેલે ના બનાવ્યો, છેલે પા કે વિડીયો બનાવ્યો ખબર હે? કયો? એતે નાલે વાળો બનાવ્યો, નાલે વેટે. હા નાલે વેટે બનાવ્યો ને ઈ વિડીયો. અને અમે આવું જે આપે વરસાદ ન આવી છેલે વિડીયો હતો હલેવામાં, અને મેં કોમેડી સરખી ના થઈ એટલે એ વિડીયો ડીલે કરી દીધો. ઈ વિડીયો સરખો કોમેડી થયો જ નહીં, ઈ વિડીયો જરાક મિસ્ટેક થઈ ગઈ. જેવો પાણી નતો છે એને ટકોરો ભા જીવ્યો અને મને ખબર નહીં, અને મારે બત્રી જાગ્યું અહીંયા આચે ઈ વિડીયો. હવે છેલ્લે પણ વરસાદ ન જીવી પછી સરખો બને ને યાર ઈ કોથરો મોટો લેતા આવજો, પેલા દુકાને આવજો, દુકાને કેજો સબસ્ક્રાઇબ છે કે નથી, પછી જવા દઈશ, નકા નહીં જવાનું. હે અજુભાઈ બરાબર કીધું ને? તો ભલે, હા લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. ભાજી ભાજી ને રહી ભાજી જોવાય અહીં તો કદાચ નેરે નહી હોય, આ તો ખાય ને તો પેલી વાર નેરો.
ચોય ભાજી તું ખાવી ને આ નતો ખાઈ શકાય મને ભાવે જ નથી સાફ થઈ ને મસરિયા ને મખણ એવી બધી હતી, મસરિયા મખણ એવી થઈ હતી, ઠીક છે, મસરિયા મખણ એવી હેરાન કરતી હતી. પછી જેમ તેમ ભાજી વીણીને ડાયરેક્ટ આવ્યા હતા અહીંયા દુકાન, દુકાન મારા બંને વીણીને અજુભાઈ ગયા ગયા છે એવું કહેવાય, ભીમાસર હાલ ગયા અને હું હતો અહીંયા દુકાને હતો, તો આરામ કરતો હતો, આરામ કરતો હતો, તો આરામ કરતો હતો. પછી હું કીધું વિડીયો ચાલુ કરી નાખું અને ભાજી તમારે જો ખાવી હોય તો જંગલમાં જે વાળો હોય ને ઘેટા બકરાનો વાળો હોય ને તો હું આમ મળી જશે ભાજી, ન હોય તો લાખાપણમાં હાલે આવજો. તમારે વટાડીશ પહેલા, મને હું વટાડીશ દુકાને કે સબસ્ક્રાઈબ કર્યો હશે, ઇન્સ્ટાગ્રામને ફોલો કર્યો હશે તો જ તમારે વટાડીશ, નહીં નહીં વટાડું. અને હમણાં તો હું બસ ભાજી લઈને આવી ગયા, ભાજીનું શાક એવું મસ્ત થાય છે કે અંદરની જે વે ને એ બધું પૂરી થઈ જાય. તો જોઈએ શું થાય છે, ભાજી ભાજી ખાવી હોય તો લઈ આવજો તમારી રીતે, ઠીક છે. પડી ગઈ રેજા દાજ હા આવે કૃષ્ણ. અચ્છા તો કઈ કસ્ટમ આવી ગયા તમારી લેવો પડે ને કસ્ટમર, તો ભાજી ભાજી તમારે લેવી હોય તો લાખાપણમાં પહોંચી આવજો, લાખાપણ મળી જશે, બીજા અલગ અલગ ગામમાં મળી જાય, જ્યાં પણ વાળો હોય ને હું મળી જશે. બાકી તો મને ભાવતી નથી ભાજી, ક્યારે ખાતી નથી, ખાતી નથી હવે. તમે કમેન્ટ કરશો મને તો ખાવ મસ્ત લાગશે તો હું ખાઈશ, એવી રીતે મને કમેન્ટ કરશો. જ્યારે મારા 1000 સબસ્ક્રાઈબ થઈ જાય ત્યારે હું ભાજી ખાઈશ, નખા નહીં ખાઉં. તો ભાજી ભાજી ખાઈએ ત્યારે 1000 સબસ્ક્રાઈબ થશે ત્યારે, ઠીક છે. અને હમણાં અંકિતભાઈને ગયા છે કામે, તમારે પહેલાં પાછળ લગ્નમાં કીધો, હવે જો તમને આવશે એને પૂછા કરીશ કે કેવો કામ હતો, પૂછા કરીશ આજે, આજે એને પૂછા કરીશ કેવો કામ છે, અને જે કદાચ હું પૂછા કરું એને કામ કેવો છે, ઠીક છે. બે ભાઈ બેને પૂછા કરીશ કેવો કામ છે જોઈએ. અને અત્યારે જો તડકો બળકો છે, સવારે તો વરસાદ નથી આવી નથી, બપોરે આવી ને એક તો આ બાજુ હોય ને પાપાની પરી આવે છે, મતલબ પાપાની પરી અહીંયા ને એક્ટિવા આકલે છે, શીખે છે મતલબ એક્ટિવા. હવે પાપાની પરી વાળો જે વિડીયો ન જોવો, વિડીયો એ મને એક ફેર ઉતારવો પડશે. હવે જયારે ભીમાસર જશે ત્યારે ક્યાંક બનાવશે જે એક્ટિવા આકલે છે ને પછી એવું લીમડામાંથી ચડી જશે ને એ વિડીયો મને ઉતારવો પડશે ક્યારેક. ને હમણાં એક્ટિવા આકરી પાપાની પરી બે જાના હતી, હવે શું ઈખે તો બરાબર ઈખે, બરાબર ઈખવાનું તો ઈખે, ઠીક છે. તો હવે જોઈએ તો બને જ વિડીયો ફૂલ વોચ, ટાઈમ ડો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલ્યા વગર, સપોર્ટ કરો ગાઈસ, આવડી મહેનત કરું છું તો ખાલી તમારો સપોર્ટ આપશે બસ. તો ગાઈસ હું હતો દુકાને ને હવે થોડોક અંધારો થઈ ગયો છે અને દુકાન બંધ કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે, ઠીક છે. તો હવે આપણે અહીંયા વિડીયોને પૂરો કરું છું, વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલ્યા વગર, મળીએ બીજા વ્લોગમાં, તો બાય બાય, ગુડ નાઇટ.